નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિવસતા વિદ્યાલય YouTube ચેનલ મે અંદર તમારું સ્વાગત છે. આજે આપણે બે વિષય ની અંદર આગળનો પ્રશ્ન જે આપણો 8મો માહિતી સંચાર એનો અર્થ આપી એના લક્ષણો ચર્ચો. માહિતી સંચારનો અર્થ આપી એના લક્ષણો ચર્ચો એ રીતે પ્રશ્ન જે હોય તો 5મો માં જે પૂછાઈ શકે તો એની આપણે અહીંયા વિગતવાર એ ચર્ચા અભ્યાસ છે આપણે કરીશું. તો વર્તમાન સમયમાં માહિતી સંચાર એ ઔદ્યોગિક ક્ષેત્રે અથવા ધંધાકીય ક્ષેત્રે કે વિવિધ પ્રકારના એકમોમાં માહિતી સંચારથી જે તે પ્રશ્નો છે, જે તે સમસ્યાઓ છે, અથવા જે તે વિચારો છે, અભિપ્રાયો છે, તો એ સરળતાથી એ ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી એ પહોંચાડી શકાય છે. જે તે સંદેશાઓ કે નીતિ વિશે જે ફેરફારો કરવાના હોય છે, તો એ બાબત અહીંયા આપણે ચર્ચા કરી કે માહિતી સંચાર શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, મંતવ્યો વગેરેની આપલે કરવાની એક પ્રક્રિયા છે. કે અહીંયા માહિતી સંચાર એ શબ્દો દ્વારા, પત્રો દ્વારા લખીને, સૂચનાઓ આપીને, વિચારો વ્યક્ત કરીને, પોતાના મંતવ્યો રજૂ કરીને વગેરે આપલે કરવાની પ્રક્રિયા. તો એકમના વિવિધ વિભાગની માહિતી સંચાલક પાસે હોવી જરૂરી છે. કારણ કે એકમનો સંચાલક છે કે એકમનો માલિક છે કે એમડી છે, તો એની પાસે દરેક વિભાગની માહિતી હોવી જરૂરી છે અને એ માહિતી એને આ માહિતી સંચાર દ્વારા છે એ પ્રાપ્ત થઈ શકશે. કારણ કે દરેક વિભાગની એ સંચાલક પાસે એ માહિતી હોવી જરૂરી છે અને એનાથી તે નીતિ વિશે તો નિર્ણયો કે ફેરફારો છે એ લઈ શકે છે. તો તે માટે તળ સપાટીથી કેટલીક માહિતી ઉપરની સપાટીએ અહેવાલ સ્વરૂપે મોકલવાની જરૂર પડે છે. એટલે કે અહીંયા સંચાલકો પાસે માહિતી ક્યારે આવશે કે તળ સપાટીથી લઈને મધ્ય સપાટી ઉચ્ચ સપાટી સુધી માહિતી જે પહોંચવી જોઈએ, તો એ માટે તેને સૌથી પહેલા તળ સપાટીએ જે ફેરફારો કે જે તે માહિતી હોય તો એ માહિતી ઉપરની સપાટીએ છે એ અહેવાલ સ્વરૂપે પહોંચે છે. કેવા અહેવાલ? કે તળ સપાટી જે માહિતી આવશે તો એ માહિતી અહેવાલ સ્વરૂપની હશે અને ઉચ્ચ સંચાલકો પાસે પહોંચશે. તો આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતી પ્રેષણ. જે તળ સપાટીથી માહિતી ઉચ્ચ સપાટી સુધી પહોંચે છે તો એને માહિતી પ્રેષણ તરીકે ઓળખવામાં આવે છે. જેની શોર્ટ ક્વેશ્ચનમાં જે તમારે નોંધ કરવી કે જે એમસીક્યુ અને એક ગુણના પ્રશ્નમાંથી પૂછાઈ શકે કે તળ સપાટીથી ઉચ્ચ સપાટી સુધી જે માહિતી પહોંચાડવામાં આવે તો એને અહેવાલ કહેવામાં આવે અને એને માહિતી પ્રેષણ કહેવામાં આવે છે. તો જ્યારે માહિતી સંચારમાં હુકમો, આદેશો આપવામાં આવે, અહેવાલ મેળવવા, ફરિયાદ સાંભળવી અને તેનો નિકાલ કરવો, તો માહિતી સંચાર માટે માહિતી પ્રેષણ જે અનિવાર્ય છે. શોર્ટ ક્વેશ્ચનમાં એની નોંધ જે તમારે કરવી. તો અહીંયા માહિતી સંચાર એટલે ઉચ્ચ સપાટીથી જે હુકમો આપવામાં આવે, આદેશો આપવામાં આવે, અહેવાલો આપવામાં આવે, અહેવાલનો જવાબ આપવામાં આવે, ફરિયાદો આપવામાં આવે, તેને સાંભળવામાં આવે, એનો નિકાલ કરવામાં આવે, જે ઉચ્ચ સપાટીથી જે આ બધી બાબતો થાય છે તો એ તળ સપાટીએ પહોંચાડવામાં આવે તો એને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. અને એ માટે થઈને માહિતી પ્રેષણ પણ થવું જરૂરી છે. કારણ કે આ વિવિધ પ્રકારના પ્રશ્નો છે એને ક્યાંથી મળશે સંચાલકને? તો કે તળ સપાટી. તો તળ સપાટીથી જે અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટીને જે તે અહેવાલ મળે છે તો એનો નિકાલ જે આવે છે તો એને માહિતી સંચાર કહેવાય અને તળ સપાટીથી જે માહિતી ઉચ્ચ સપાટી સુધી પહોંચે છે તો એને માહિતી પ્રેષણ કહેવાય. હવે આપણે માહિતી સંચારનો અર્થ જોઈએ કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશ્યોને સમજી શકે, તેના અમલ કરી શકે. એટલે અહીંયા શું કીધું કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ શબ્દો હોવા જોઈએ, ત્યારબાદ અકબંધ હોવી જોઈએ. કે જે તે માહિતી છે એની સ્પષ્ટતા હોવી જોઈએ, એના બે અર્થ ન થવા જોઈએ. જો બે અર્થ થશે માહિતીના તો એનાથી પ્રશ્નો જે ઉભા થશે. તેથી જેવી માહિતી મળેલી છે તેવી જ માહિતી એ તળ સપાટી સુધી કે જે વ્યક્તિને આપણે માહિતી આપવાની છે એ વ્યક્તિ સુધી માહિતી છે એ પહોંચવી જોઈએ. એટલે કે અકબંધ સ્વરૂપમાં હોવી જોઈએ જેથી બીજી વ્યક્તિ છે એ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશને સમજી શકે. એટલે માહિતી જે મેળવે છે તો એને એક સ્વરૂપમાં એનો ઉદ્દેશ્ય
છે એ સમજી શકે અને તેના અમલ કરી શકે. એટલે કે એના માટે તેને અમલ કરી શકે, એટલે માહિતીને આપવાનો મળશે તો જ એનો ચોક્કસતાથી અમલ થઈ શકે. જો માહિતીમાં કોઈ ભંગાણ આવશે અથવા તો માહિતી છે અસ્પષ્ટ છે અથવા તો માહિતીમાં શબ્દોમાં ફેરફાર થઈ જશે, મૂળ માહિતી કરતાં જે માહિતી જે વ્યક્તિને મળે છે તો એ વ્યક્તિના પહોંચતા સુધીમાં એ શબ્દોમાં ફેરફારો થશે તો એનાથી એનો અર્થનો અનર્થ જે થઈ જશે. તો એ માટે તેને જે ઉદ્દેશને સમજી શકે અને તેના એના માટે તેને અમલ કરી શકે છે. એટલે માહિતી જે માહિતી સંચાર છે એ ચોક્કસ સ્પષ્ટ શબ્દોમાં હોવો જોઈએ, અકબંધ માહિતી હોવી જોઈએ, તો જ એનો ખરાકમાં જે વ્યક્તિ માહિતી મેળવે છે તેનો અર્થ કાઢી તેનો ઉકેલ છે લાવી શકે. તો માહિતી સંચાર એ શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો કે મંતવ્યોનો આદાન પ્રદાન કે આપલે કરવાની પ્રક્રિયા છે. બીજા અર્થમાં આપણે વાત કરીએ તો માહિતી સંચાર એ શબ્દો દ્વારા પત્રો, સૂચનાઓ, વિચારો કે મંતવ્યોનું આદાન પ્રદાન કે આપલે કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. કે આપણા વિચારો છે કે આપણે બીજા વ્યક્તિને આપવા છે, આપણા મંતવ્યો છે, વિચારો છે, સૂચનાઓ છે, સલાહ સૂચનો છે, અહેવાલો છે, કે આપણે અન્ય કોઈ વ્યક્તિને આપવાની જે પ્રક્રિયા છે તો એને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ન્યુમેન એન્ડ સરના જણાવ્યા મુજબ કે જે સંચાલન કે મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે જોડાયેલ વ્યક્તિ જણાવે છે કે માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો કે જે નેતૃત્વ કે ઉચ્ચ સંચાલક છે તો એના જે વિચારો છે તો એ તળ સપાટીએ પહોંચાડવાની પ્રક્રિયા. તો એની અંદર અભિપ્રાયો છે, લાગણીઓ છે કે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ લે છે તેને માહિતી સંચાર કહેવામાં આવે છે. હવે આપણે એના માહિતી સંચારના લક્ષણોની ચર્ચા કરીએ તો માહિતી સંચારનું સૌથી પહેલું લક્ષણ છે માહિતી સંચાર હેતુલક્ષી પ્રક્રિયા છે. કે માહિતી સંચારની પાછળ એ ચોક્કસ પ્રકારનો હેતુ કે ધ્યેય છે રહેલો છે. તો માહિતી સંચારનો હેતુ ફક્ત માહિતી આપણે કે લેવાની નથી પરંતુ તે દ્વારા ઔદ્યોગિક એકમના ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવાનો છે. કે માહિતીની આપણે થઈ લેવાથી માહિતી સંચાર થઈ શકતો નથી પણ માહિતી આપવાની સાથે સાથે માહિતી જે મેળવે છે તો એને પણ એનો ચોક્કસતાથી ખ્યાલ આવે અને ઔદ્યોગિક એકમમાં ચોક્કસ હેતુથી એ હેતુને સિદ્ધ કરવાની બાબતને ધ્યાને રાખીને વ્યક્તિ સંદેશો સમજે છે કે નહીં તેની પણ ખાસ તકેદારી રાખવાની. જેમ આપણે અહીંયા અર્થમાં જોયું કે જે તે માહિતી છે એ સ્પષ્ટ અને અકબંધ હોવી જોઈએ. જો અહીંયા શબ્દોમાં ફેરફારો થશે માહિતી પહોંચાડવામાં તો અહીંયા સમસ્યાઓ છે ઊભી થશે. તો એ માટે તેને સૌથી પહેલું લક્ષણ છે માહિતી સંચાર, માહિતી સંચાર એ હેતુલક્ષી પ્રક્રિયા છે રહેલી છે. શબ્દ અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ કારણ કે જે માહિતી પહોંચાડે છે તે ઉચ્ચ સંચાલકો છે એ તળ સપાટી સુધી જે માહિતી પહોંચાડે છે તો એના શબ્દો છે સ્પષ્ટ ભાષામાં હોવા જોઈએ. ભાઈ તાબાના કર્મચારીઓ છે, તળ સપાટીના કર્મચારીઓ છે એ સમજી શકે એવી ભાષામાં હોવા જોઈએ અને પાછા સ્પષ્ટ હોવા જોઈએ. કારણ કે જો એ સ્પષ્ટ ભાષા કે શબ્દનો ઉપયોગ ન કરે તો એ અર્થનો અનર્થ જે થઈ જશે અને જે રહેવા કે માહિતી પહોંચાડવી છે માહિતી પહોંચશે નહીં. તો એ માટે તેને બીજું લક્ષણ છે શબ્દ અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. ગામડાના કર્મચારીઓ કે તળ સપાટીના કર્મચારીઓ એ સમજી શકે, એનો ઉપયોગ કરી શકે એવી ભાષામાં અહીંયા અહેવાલ કે સૂચનાઓ કે નીતિઓ છે એ માહિતી સંચાર છે એ હોવો જોઈએ. ત્રીજું લક્ષણ છે દ્વિમાર્ગીય પ્રક્રિયા. કારણ કે માહિતી સંચારમાં બે વ્યક્તિઓ હોવા જરૂરી છે, એક તો માહિતી આપનાર, બીજો માહિતી સ્વીકારનાર. તેથી માહિતી સંચાર છે એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે રહેલી. ચોથું છે માહિતી સંચાર કાયમી પ્રક્રિયા છે. કે એકમની શરૂઆત થાય ત્યારથી લઈને એકમના અંત સુધી માહિતી સંચાર સતત ચાલતી પ્રક્રિયા છે. કે સતત માહિતીની આપલે જે થતી રહે છે, એકમનું અસ્તિત્વ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી માહિતી સંચાર જે સતત થતો રહે છે. તેથી એ કાયમી પ્રક્રિયા છે. પાંચમું લક્ષણ છે અસંખ્ય સાધનો છે. કે માહિતી સંચાર માટે વર્તમાન સમયમાં આધુનિક યુગમાં એ અસંખ્ય સાધનો છે આપણને જોવા મળે છે. જે વિવિધ પ્રકારના આપણે પત્રો દ્વારા છે, એસએમએસ દ્વારા છે, ઇન્ટરનેટ દ્વારા છે, છાપાઓ દ્વારા છે, તો એવા અસંખ્ય સાધનોની મદદથી એ માહિતી સંચાર છે એ થઈ શકે છે. છઠ્ઠું છે અનેક પ્રકારો અને પદ્ધતિઓનો ઉપયોગ માહિતી સંચારમાં થઈ શકે છે. જેમ કે આંતરિક માહિતી સંચાર કે જે એકમની અંદર એ માહિતી સંચાર થતો હોય, બાહ્ય માહિતી સંચાર જેમ કે એકમો વિવિધ પ્રકારની જાહેરાતો આપે, એડવર્ટાઇઝો આપે,
તો એ વિવિધ પ્રકારના બાહ્ય માહિતી સંચારો છે. ત્યારબાદ લેખિત પ્રકારનો માહિતી સંચાર, મૌખિક પ્રકારનો માહિતી સંચાર, તો અનેક પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ એ માહિતી સંચારમાં એ વર્તમાન સમયમાં એકમો દ્વારા છે હોય. સાતમું લક્ષણ છે કાર્ય પ્રેરક પ્રવૃત્તિ છે. કારણ કે માહિતી સંચારમાં અધિકારીઓ દ્વારા એ માહિતી કે નીતિ વિષયક જે તે ફેરફારો તળ સપાટીયા ફેરફારો કરવાના છે તો એને લગતી માહિતી આપવામાં આવે છે. તેથી અહીંયા કાર્યને પ્રેરક પ્રવૃત્તિ છે કે અધિકારીઓમાં અનેક કર્મચારીઓમાં કાર્ય સમજ વધે છે, પરિણામ તેમને કાર્ય કરવાની પ્રેરણા સતત મળતી રહે છે. એટલે માહિતી સંચાર જો સતત થતો રહે છે તો એનાથી અધિકારીઓના જે તે નીતિ વિષયક ફેરફારો છે તે તળ સપાટીના કર્મચારીઓને એનો સતત ખ્યાલ આવશે અને એના કારણે થઈને એ કર્મચારીઓને કાર્ય કરવાની સતત પ્રેરણા છે એ માહિતી સંચારથી મળતી રહે છે. આઠમું લક્ષણ છે વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે. કારણ કે માહિતી સંચાર જે વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે એટલે એકમમાં જે તે કામગીરી થાય છે તો એનો અહેવાલ સ્વરૂપે એ ઉચ્ચ અધિકારીને એને માહિતી મળે છે. એમાં જે તે ફેરફારો કરવાના છે તો એ ઉચ્ચ અધિકારીઓ કે સંચાલકો એ સલાહ સૂચનો દ્વારા એ માહિતી સંચાર છે એ કરે છે. તેથી વહીવટી પ્રક્રિયા સાથે એ માહિતી સંચારનો સંબંધ છે રહેલો છે. નવ માનવીય પ્રક્રિયા છે. કારણ કે અહીંયા માહિતી સંચાર સાથે જે દ્વિધ્રુવી પ્રક્રિયા છે કે બે વ્યક્તિઓ એક માહિતી આપનાર અને માહિતી સ્વીકારનાર, તેથી એ માનવ માનવ વચ્ચેનો વ્યવહાર છે કે જેને માનવીય પ્રક્રિયા છે એ ગણાવી શકાય. કે જે વ્યક્તિ સંદેશો કે માહિતી સંચાર આપે છે તો સામેને સ્વીકારનાર પણ એ વ્યક્તિ છે, તેથી એ માનવીય પ્રક્રિયા છે એ રહેલી. તો આવી રીતના વર્તમાન સમયની વાત કરીએ તો ઘણા ખરા ઔદ્યોગિક એકમો એ આધુનિક વિવિધ પ્રકારના માહિતી સંચારનો ઉપયોગ દ્વારા એ જે તે માહિતી કે અહેવાલો પહોંચાડવાના છે તો એને સફળતાથી પહોંચાડી શકે છે અને જે તે એકમના હેતુ કે ધ્યેયો છે એ સિદ્ધ કરી શકે છે. તો આ પ્રશ્નના જવાબનો આપણે અભ્યાસ કર્યો છે વિદ્યાર્થી મિત્રો, તો એ તમારો ધ્યેય ફેરબુકની અંદર